वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप शीखीशू धोरण चार विषय गुजराती। गुजराती में आप आगना भागनी अंदर प्रश्न त्रण सुधी जोई गया छे। हवे जोईए प्रश्न नंबर चार। अहीं तमने आपेलू छे अर्थ प्रमाण अरसपरस बंध बेसता वाड़को वाक्यों ने जोड़ो। एटले कि अहीं तमने एक खाली जगह करीने आपेली छे, जेना जेवो बीजो अर्थ जे वाक्य में आवे छे ते वाक्य बंध बेसतुं हशे। सौथी पहेलू जोईए, मारी मम्मी मने बहु हेत करे छे। सामे अविकल्प छे तो हष्टपुष्ट गलूडियुं जोई मने वहाल उभराय। तो हेत अने वहाल ए बंने आसपास अरसपरस बंध बेसता शब्दों छे। तो पहला वाक्यने अ साथे जोड़ी दईए। बीजा नंबर पर आपेलू छे, एकाएक डाघे कूतरो आव्यो तो हूँ चौंकी गयो। तो बाळमित्रो, चौंकी जवो एटले चमकी गई। तो क नंबर पर आपेलू छे, टेबलनું ખાનું ખોલતા વંદો જોઈ મીના ચમકી ગઈ। ચમકવું અને ચોકવું જે બંધ બેસતું વાક્ય છે। ત્રીજા નંબર પર આપેલું છે, ચકલીના માળાને ફેંકી દેતા મારો જીવ ચાલ્યો નહીં। તો જીવ ન ચાલ્યો એટલે કે મન માનવું નહીં। તો આપણને અહીંયા બહુ વિકલ્પ આપેલો છે, ઘરમાં સાપ નીકળ્યો પણ તેને મારી નાખવા મારું મન માન્યું નહીં। ચોથા નંબર પર આપ્યું છે, દરિયાના મોજાના સપાટાથી તે તણાઈ ગયો। તો સપાટા જેવું બીજું આવશે કે પવનના જોરદાર ધક્કાથી વડલો પડી ગયો। તો એ સાથે જોડી દઈએ। પાંચ નંબર, બિલાડીઓએ સામસામી ઘુરક્યા કરતી જોઈ કૂતરું ત્યાંથી ભાગી ગયું। બરાબર, એટલે એના જેવું બંધ બેસતું વાક્ય થશે ડ, ગુસ્સે થયેલા ભીમે જોરથી બૂમ પાડી એ સાથે રાક્ષસો છૂ થઈ ગયા। પછી પ્રશ્ન પાંચ, નીચેના શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી અને ફરીથી લખો। તમને અહીંયા વિશિષ્ટ તો વિશિષ્ટ કઈ રીતે લખાય? અણધાર્યા, ત્રીજામાં ઉત્પન્ન, ચોથામાં પત્રકાર, પાંચમામાં શ્રોતાગણ, છઠ્ઠામાં પ્રશ્નો, સાતમામાં ભત્રીજી, આઠમામાં અહીંયા તમને ધાસ ભ્યરા આપ્યું પરંતુ કહેવાય ધારાસભ્ય। એ રીતે તમારે બધી જ જોડણી સુધારીને લખવાની છે। નવ નંબરમાં અત્યંત આવશે, દસમાં ઉત્સુક, અગિયારમાં જ્ઞાનગોષ્ઠ, બારમાં પ્રશ્નોત્તરી। છ નંબર પર આપેલું છે, મહાસાગર કવિતાના આધારે નિશ્ચયના પ્રશ્નોના જવાબ લખો। સૌથી પહેલું તમને અહીંયા ખાલી જગ્યા આપેલી છે કે મહાસાગરના પાણીનો સ્વાદ ખાલી જગ્યા હોય છે, તો ઉસ જેવો કે ખાંડ જેવો? તો જવાબ આવશે ઉસ જેવો। પ્રશ્ન બે, કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો। તો ખારા ખારા ઉસ જેવા। પછીની ખાલી જગ્યામાં આવશે કે આછા આછા તેલ પોણી દુનિયા ઉપર। પછી ખાલી જગ્યા પૂરી થાય અને આપેલું છે એના પાણીના રેલમ છેલ। ત્રીજા નંબર પર આપણે કાવ્ય પંક્તિનો અર્થ લખીશું, પોણી દુનિયા ઉપર એના પાણીની રેલમ છેલ। તો એના જેવો અર્થ થશે કે દુનિયામાં પોણા એટલે કે 75% જેટલા ભાગ પર મહાસાગરના પાણી પથરાયેલા છે। ચોથા નંબર પર, મહાસાગર પૃથ્વીના પોણા ભાગમાં પથરાયેલા છે કે અડધા? તો ખાલી જગ્યામાં પોણા ભાગમાં પથરાયેલા છે। પાંચ નંબર, મહાસાગરને આરો કે ઓવારો નથી, પાળ કે પરથારો નથી, સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું। પછી આપેલું છે છ નંબર, સામો તે કિનારો નહીં, સાચા અર્થવાળા વાક્યમાં ખોરાની નિશાની કરો। તો અહીંયા તમને ત્રણ ઓપ્શન આપેલા છે, દરિયાને બીજો કિનારો ના હોય, દરિયાનો સામો કિનારો ખૂબ દૂર હોય, કે દરિયાનો આ કિનારો એ જ સામેનો કિનારો છે? તો અહીંયા તમારે પહેલા વાક્યમાં સાચું આવશે કે દરિયાને બીજો કિનારો હોય નહીં। પછી આપેલું છે સાત નંબર, કે મહાસાગરનો જળ ભંડાર પૂર્ણ રીતે ભરેલો છે, તો આ વાક્ય સાચું છે। કાવ્ય આંબર ની પૂર્ણ કરીશું, તો અહીંયા આઠ નંબર પર તમે કાવ્ય પૂર્ણ કરવાની છે, ખાલી જગ્યા આપેલી છે। પછી લખેલું છે, મોટા મોટા તરંગ ઉઠી વાયુ વેગે આગળ જાય ખાલી જગ્યા। તો બંને ખાલી જગ્યામાં સૌથી પહેલાં આવશે આભના સીમાડા પરથી અને પછી આવશે અથડાતા પછડાતા જાય, એટલે કે ને અથડાતા પછડાતા જાય। પછી નવ નંબર આપેલું છે, કાવ્ય પંક્તિનો અર્થ લખો। તો આભના સીમાડા પરથી મોટા મોટા તરંગ ઉઠી, તો એનો ભાવાર્થ થશે કે મહાસાગરના કોઈ ચોક્કસ સીમાડા નથી, દૂર દૂર નજર કરીએ તો આભ અને મહાસાગર બંને એક થઈ જતા લાગે છે। એ આભના સીમાડા પરથી મહાસાગરના તરંગો એટલે કે તેના મોજા ઉઠતા હોય તેવું લાગે છે।
પછી આપેલું છે 10 નંબર, મહાસાગરના મોજાપુર ઝડપે આગળ થાય છે, સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન 11, વાયુવેગે આગળ થાય, સાચા અર્થવાળા વાક્ય પર ખરાની નિશાની કરો. તો વાયુ બની જાય, આગળ જઈને હવા બની કે ખૂબ ઝડપથી આગળ વધે? તો એમાં આવશે ખૂબ ઝડપથી આગળ વધે. પ્રશ્ન 12, કાવ્ય પંક્તિ પૂર્ણ કરીને લખો. ઘોર કરીને ઘૂગવે, ગરજે સાગર ઘેર રવે. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં આવશે કાવ્ય પૂર્તિ કે કિનારાના ખડકો સાથે ધીંગા મસ્તી કરતો કરતો ફીણથી ફૂફાડા કરતો ઓરો આવે આઘો થાય. પછી ખાલી જગ્યામાં આપણે કાવ્ય પૂરી કરવાની છે. તો એના પછીની પંક્તિ આવશે, ને ભરતી ઓટ કરતો જાય. પછી આપેલું છે 13 નંબર, ગરજે સાગર ઘેરે રવે. અહીંયા સાચા અર્થવાળા વાક્ય પર ખરાની નિશાની કરવાની છે. તો ખરું વાક્ય છે કે ખૂબ મોટા ગુંજતા અવાજે સાગર છે તે ગર્જના કરે છે. 14 નંબર, કિનારાના ખડકો રવે, સાચા અર્થવાળા વાક્યમાં કરાની નિશાની. તો અહીંયા આવશે કે સાગરનું પાણી કિનારાના ખડકો સાથે અથડાઈને અવાજ ઉત્પન્ન કરે છે. પ્રશ્ન 15 આપેલો છે, કિનારાના ખડકો સાથે મહાસાગર ધીંગામસ્તી કરે છે, સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. પછી આપેલું છે 16 નંબર, ફીણથી ફૂફાડા કરતો, સાચા અર્થવાળા વાક્ય પર ખરાની નિશાની કરો. તો એમાં પહેલું વાક્ય ખરું આવશે કે નાગની ફેણની જેમ ફૂફાડા મારતા દરિયાના મોજા. પછી આપેલું છે 17 નંબર, કાવ્ય પંક્તિ પૂર્ણ કરીને લખો. અહીંયા કહ્યું છે ઊંડો ઊંડો ગજબ ઊંડો, માણસ ડૂબે ઘોડા ડૂબે. તો ખાલી જગ્યામાં લખીશું, ઊંચા ઊંચા ઊંટ ડૂબે, હાથી જેવા તૂત ડૂબે, કિલ્લાની કિનાર ડૂબે, તાડ જેવા ઝાડ ડૂબે. તો ખાલી જગ્યામાં આવશે, મોટા મોટા પહાડ ડૂબે, ગાંડો થઈને રેલે તો આખી દુનિયામાં જળબંબોળ જળબંબોળ. પછી આપેલું છે પ્રશ્ન 18, ભરતી વખતે મહાસાગરનું પાણી કિનારાથી ખાલી જગ્યા હોય છે, તો નજીક કે દૂર? તો આવશે નજીક. પ્રશ્ન 19, મહાસાગર બહુ લાંબો પહોળો અને ખાલી જગ્યા હોય તો કેવો હોય, ઊંડો કે ઊંચો? તો જવાબ આવશે ઊંડો હોય. પ્રશ્ન 20, મહાસાગર મોટા મોટા કિલ્લાઓની કિનારે ડૂબાડી શકે એટલો ઊંડો નથી, સાચું કે ખોટું? તો જવાબ આવશે ખોટું. પછી આપેલું છે પ્રશ્ન 21, કાવ્ય પંક્તિ પૂર્ણ કરીને લખો. તો અહીંયા આવશે, ગાંડો થઈને રેલે તો ખાલી જગ્યા એટલે આખી દુનિયા જળબંબોળ જળબંબોળ, વિશાળ લાંબો પહોળો ઊંડો, એવો મોટો ગંજારો, એના જેવું કોઈએ ન મળે, મહાસાગર તો મહાસાગર. પ્રશ્ન 22, કવિતામાં મહાસાગરને ખાલી જગ્યા સાથે જ સરખાવ્યો છે, તો મહાસાગર કે હિમાલય? તો મહાસાગર સાથે સરખાવ્યો છે. પ્રશ્ન 23, ઉદાહરણ મુજબ કવિતામાંથી નીચેના શબ્દોના પ્રાસવાળા શબ્દો શોધીને લખો. એટલે કે આરો તો ઓવારો, અથડાતા તો પછડાતા, ઊંટ તો તૂત, તાડ તો ઝાડ અને ધાડ તો પહાડ. પછી આપેલું છે 24 નંબર, પોણું એટલે કે આકામાં પા ઓછો, સાચા વર્ષ અર્થવાળા વાક્ય ઉપર ખરાની નિશાની. બરાબર, તો પોણી રોટલી ખાધી અને પા રોટલી રહેવા દીધી. પા એટલે કે ચોથા ભાગનું અને પોણી એટલે ત્રણ ભાગનું. તો પા એટલે એક છેલ્લો ચોથો ભાગ એ, અને પોણી રોટલી એટલે ત્રણ ભાગ, એટલે થઈ ગયા ટોટલ પોણું આખા પા. પછી પ્રશ્ન 25, સીમાડો હદ તે ભાગ, સાચા અર્થવાળા વાક્ય પર ખરું નિશાની કરો. તો સીમાડો એટલે હદ થશે, તો મારું ઘર સીમાડે આવેલું છે એને બંધ બેસતું વાક્ય લખેલું છે. પ્રશ્ન નંબર 26, વાયુવેગ્ય એટલે પવનની ઝડપે, આમાં સાચા અર્થવાળા વાક્યમાં ખરાનું નિશાનું કરશું. તો બુલેટ ટ્રેન વાયુવેગ્ય દોડે છે. પ્રશ્ન નંબર 27, ગરજવું એટલે કે ગર્જના કરવી અથવા મોટેથી ગાજવું અથવા બરાડવું. તો આમાં સાચા અર્થવાળું વાક્ય આવશે, સિંહ ગરજે ત્યારે બધા જ પ્રાણીઓ ડરી જાય છે. પછી આપેલું છે 28 નંબર, કે ફૂંફાડો અથવા ફૂફવાટો, અહીંયા સાચો અર્થ બનશે કે નોળિયો જોઈને નાગ ફૂફાડો મારવા લાગ્યો. પ્રશ્ન 29, ભરતી સમુદ્રના પાણીનું ઊંચે ચડવું તે, એટલે જવાબ આવશે, દરિયામાં ભરતી આવે ત્યારે મોજા ઊંચે સુધી ઉછળે છે. પ્રશ્ન 30, ઓટ એટલે ભરતી થવું અથવા ઉછરી જવું. તો અહીંયા અર્થ આવશે કે ભરતી પછી જ ઓટ આવે જ. પછી પ્રશ્ન 31, દરિયાના વિવિધ નામો જાણી અને તમારી નોટબુકમાં લખો.
તો ઉદધી એટલે પાણીનો જથ્થો, જલધી એટલે જળનો જથ્થો, અબુદ્ધિ એટલે પાણીનો જથ્થો, વારાંધી એટલે પાણીનો ભંડાર, જળનિધિ એટલે જળનો ભંડાર, પયોનિધિ એટલે પાણીનો ભંડાર, મહેરામણ એટલે મહાસાગર એટલે મોટો દરિયો, રત્નાકર એટલે રત્નોની ખાણ, દરિયાના અન્ય નામો એટલે અર્ણવ, જળબ્ધિ, સમુદ્ર, સિંધુ, સાગર ને અબ્ધિ. પ્રશ્ન 32. નીચે આપેલા શબ્દો સાથે સંબંધ ધરાવતા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો પાણી એટલે થશે ખારા ખારા, આછા આછા, રેલમ છેલ અને જળબંબોળ. વિશાળતા એટલે આવશે પોણી દુનિયા ઉપર, લાંબો પહોળો અથવા સામો કિનારો દેખાય નહીં. મોજામાં આવશે મોટા મોટા તરંગ, અથડાતા પછડાતા અને વાયુ વેગે આગળ જાય. પછી આપેલું છે ઊંડાણ. ઊંડાણ એટલે આવશે ઊંડો, માણસ, ઘોડા, ઊંટ, હાથી, ડૂબે, તાડ જેવા, ઝાડ ડૂબે અને મોટા મોટા પહાડ ડૂબે. પછી અહીંયા આપેલું છે પ્રશ્ન 33. નીચેની વિગતો પરથી પ્રશ્નના જવાબ લખો. સૌથી પહેલો પ્રશ્ન છે, મહાસાગર કેટલો વિશાળ છે? તો બાળ મિત્રો, મહાસાગર દુનિયાના પોણા ભાગ જેટલો વિશાળ છે. બીજું, મહાસાગરનું પાણી કેવું છે? તો મહાસાગરનું પાણી મીઠા જેવું ખારું ખારું અને આછું આછું તેલ જેવું છે. ત્રીજા નંબર પર, મહાસાગર કેટલો ઊંડો છે? તો જવાબ આવશે, માણસ, ઘોડા, ઊંટ, હાથી, તાડ જેવા, ઝાડ અને મોટા મોટા પહાડ વગેરે પણ ડૂબી જાય તેટલો મહાસાગર ઊંડો છે. મહાસાગરના મોજા કેવા છે? તો મહાસાગરના મોજા મોટા મોટા છે, તે વાયુ વેગે આગળ વધે છે અને અથડાતા પછડાતા પાછા જાય છે. મહાસાગર કેવો અવાજ કરે છે? તો મહાસાગર ગોર કરીને એટલે કે ઘેરા અવાજે ગુંગવે છે. પછી અહીંયા આપેલું છે પ્રશ્ન નંબર 34. દરિયા સાથે યાદ આવતી 5 વસ્તુઓના નામ કહો. તો મોજા, સ્ટીમર, રેતી, છીપલા અને માછલા. પ્રશ્ન 35. ઊંચા ઊંચા 3 ઝાડના નામ કહો. તો ખજૂરી, તાડ અને નાળિયેરી. પાણીમાં શું શું તરે અને શું શું ડૂબે? તો પાણીમાં લાકડું, પાંદડું, પીચ્છું, દડો અને હવા ભરેલું ટાયર, ફુગ્ગો વગેરે. જ્યારે સોય, ચપ્પુ, પથ્થર, પ્લાસ્ટિક, લોગન વગેરે ડૂબે. બરાબર, આટલી વસ્તુઓ તરે અને અહીંયા આપેલી વસ્તુઓ ડૂબે. પ્રશ્ન 37. તોફાન આવે ત્યારે દરિયો કેવો લાગતો હશે? તો તોફાન આવે ત્યારે ઘેરા અવાજે ગુંગવતો અને મોટા મોટા મોજા ઉછાળતો દરિયો ભયંકર અને બિહામણો લાગતો હશે. પ્રશ્ન નંબર 38. આપેલી વાક્ય મુજબની પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. અહીંયા તમને આપેલું છે. તો ઉદાહરણ તરીકે, કે આભના સીમાડા પરથી મોટા મોટા તરંગ ઉઠી વાયુ વેગે આગળ ધાય. બ, આભના કિનારાથી અજબ તરંગો ઉઠે છે. બરાબર, તો પહેલામાં આવશે ઓમાં, કે પોણી દુનિયા ઉપર એના પાણી રેલમ છેલ. બ, પૃથ્વીના પોણા ભાગ પર પાણી જ પાણી છે. બીજા નંબર પર આપેલું છે, તો અ, આરો કે ઓવારો નહીં, પાળ કે પરથારો નહીં, સામો તે કિનારો નહીં, એટલે પથરાયા એ જળબંબાર સબરવરિયા. બ ઉપર આવશે, પૃથ્વી પર પાણીનો ભરચક ભંડાર ભરેલો છે. અહીંયા તમને આપેલું છે, ઓરો આવે આગો થાય ને ભરતી ઓટ કરતો જાય. બ, ભરતી વખતે તે નજીક આવે છે, ઓટ વખતે તે દૂર થાય. ચોથા નંબર પર, તો બ આપેલો છે, મહાસાગર તો મહાસાગર છે, તેની તુલના કોઈ સાથે થઈ શકે નહીં. એટલે આમાં આપણે ખાલી જગ્યા લખીશું કે એના જેવું કોઈ ન મળે, મહાસાગર તે મહાસાગર. પ્રશ્ન નંબર 39. ઉદાહરણ મુજબ શબ્દ સમૂહમાં કૂટતા બીજા શબ્દો લખો. તો ખારા ખારા એટલે ઉસ જેવા, ખાલી જગ્યા તરંગ ઉઠે એટલે મોટા મોટા, હાથી જેવા તો આવશે તૂત ડૂબે, આછા આછા તો ખાલી જગ્યામાં આવશે તેલ, અથડાતા ખાલી જગ્યા જાય એટલે કે પછડાતા જાય, ધીંગા મસ્તી ખાલી જગ્યા એટલે કરતો કરતો, અને ખાલી જગ્યા ઊંટ ડૂબે એટલે કે ઊંચા ઊંચા ઊંટ ડૂબે. પ્રશ્ન નંબર 40. ઉદાહરણ મુજબ જળબંબોળ જેવા બીજા શબ્દો શોધીને લખો. ઉદાહરણ આપેલું છે, આખી દુનિયામાં જળફળી વળતા જળબંબોળ. બરાબર, આ કવિતા વાંચી મને મજા આવી, હવે હું તો રસતરબોળ. ખનિજ તેલ લઈને જતું જહાજ દરિયામાં ઊંધું પડ્યું, બધું તેલ દરિયામાં ઢોળાઈ જતા દરિયો ખાલી જગ્યા થઈ ગયો એટલે તેલ તેલ થઈ ગયો. ઉર્વિલને ઈનામમાં ખૂબ ધન મળતા ઉર્વિલ ખાલી જગ્યા થઈ ગયો એટલે કે માલામાલ થઈ ગયો. કરુણાને વાતો કરવાની ટેવ છે, આજે બહુ દિવસે બહેનપણી સાથે વાતો કરવા મળી એટલે ખાલી જગ્યા થઈ ગઈ એટલે ખુશખુશાલ. આશાની ગીતા
ગાવાનું બહુ ગમે છે. ગીત ગાતી હોય ત્યારે ખાલી જગ્યા થઈ જાય એટલે ગુણતાન થઈ જાય. છ નંબર, ચોરી કબૂલ કરાવવા માટે પોલીસે ચોરના ગાલ ખાલી જગ્યા કરી દીધા એટલે લાલ ચોર કરી દીધા. ખાઈ ખાઈને ગોલીનું પેટ એવું તે ખાલી જગ્યા થઈ ગયું છે કે વાત ના પૂછો, એટલે કે ગોળ મટોળ થઈ ગયું છે. પ્રશ્ન નંબર 41, એના જેવું બીજું કોઈ નહીં એટલે કે જેની સરખામણી તેની સાથે જ કરી શકાય તેવી હોય તેવા બીજા ઉદાહરણ લખો. અહીંયા આપેલું છે ઉદાહરણ, મહાસાગર તો મહાસાગર, પછી મમ્મી તો મમ્મી આવશે, પપ્પા તો પપ્પા, ગાંધીજી તો ગાંધીજી, હિમાલય તો હિમાલય, અને નર્મદા તે નર્મદા. પ્રશ્ન નંબર 42, કવિતાની પંક્તિઓ વાંચી વાર્તાના વાક્યોની જેમ જ લખો. સૌથી પહેલાં આપણે અહીંયા પંક્તિ આપેલી છે કે ખારા ખારા ઉસ જેવા, તો એ વાક્ય બનશે કે મહાસાગરનું પાણી ખારું ખારું ઉસ છે. વાયુ વેગે આગળ ધાય એટલે કે દોડે, તો આપણે લખીશું કે મોજાઓ વાયુ વેગે આગળ દોડે છે. ઊંડો ઊંડો ગજબ ઊંડો, તો વાક્ય બનશે કે મહાસાગર ખૂબ ઊંડો છે. ત્રીજા નંબર પર આપેલો છે ઊંચા ઊંચા ઊંટ ડૂબે, એટલે વાક્ય બનશે મહાસાગરમાં ઊંચા ઊંચા ઊંટ પણ ડૂબી જાય. ચોથા નંબર પર ગાંડો થઈને રેલે તો તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ, તો વાક્ય બનશે કે મહાસાગરમાં જ્યારે ભરતી આવે છે ત્યારે બધે જ પાણી પાણી થઈ જાય છે. પાંચ નંબર, વિશાળ લાંબો પહોળો ઊંડો એવો મોટો ગંજાવર, તો વાક્ય બનશે કે મહાસાગર ખૂબ જ લાંબો પહોળો ઊંડો અને ગંજાવર એટલે કે ખૂબ જ વિશાળ છે. પ્રશ્ન 43, દરિયા કિનારે ઘર હોય તો મજા પડે કે ડર લાગે અને કેમ, તો જવાબ આવશે દરિયા કિનારે ઘર હોય તો મજા પણ પડે અને ક્યારેક ડર પણ લાગે. મજા એટલા માટે પડે કે ઘરની સામેથી દરિયો જોવાની મજા પડે, તેના પરથી આવતી ઠંડી લહેરો ઠંડક આપે, પરંતુ જ્યારે દરિયામાં તોફાન આવે એટલે કે ભરતી આવે ને મોટા મોટા મોજા ઉછળે ત્યારે ડર લાગે. તળાવ નદી વગેરે ક્યારે છલકાય, તો જ્યારે ખૂબ જ વરસાદ અને સતત ઘણા દિવસ સુધી આવતો રહે ત્યારે તળાવ નદી છલકાય. દરિયો આપણને શું શું આપે છે, તો દરિયો આપણને મીઠું, માછલા, છીપલા, શંખલા વગેરે આપે છે. દરિયાઈ માર્ગે લોકો મુસાફરી કરી શકે અને દરિયો વરસાદ લાવવામાં પણ મદદરૂપ છે. દરિયો ગાંડો થાય અથવા ગાંડો થાય તો શું થાય, તો હા દરિયો ગાંડો થાય અને દરિયો ગાંડો થવો એટલે તોફાની થવો, તેમાં ભરતી થવી, મોટા મોટા મોજા ઉછળવા. દરિયો ગાંડો થાય તો આજુબાજુ વિનાશ સર્જે છે અને મોટા મોટા શહેરોને પણ ઉજાડી દે છે. પ્રશ્ન નંબર 47, દરિયાનું પાણી ડહોળું હોય કે ચોખ્ખું કેમ, તો મોટાભાગે દરિયાનું પાણી ડહોળું હોય કારણ કે તેમાં અનેક પ્રકારના ક્ષારો ઉગળેલા હોય છે. પ્રશ્ન 48, દરિયો આપણો દોસ્ત છે કે દુશ્મન કેમ, તો દરિયો આપણો દોસ્ત છે કારણ કે તે આપણને અનેક રીતે ઉપયોગી છે. વરસાદ લાવે છે, મીઠું માછલા, છીપલા, મોતી વગેરે આપે. દરિયા કિનારે ઘર બનાવી આપણે રમીએ છીએ. પ્રશ્ન 49, અહીં દરિયા સાથે સંબંધ ધરાવતા કેટલાક સભ્યો આપ્યા છે, કેટલાક શબ્દો આપ્યા છે, એમાં તમે બીજા કેટલાક શબ્દો ઉમેરો. મોટી સ્મેર, સ્ટીમર, છાપ, સાપ, માછલા, જળઘોડો, છીપલા અને પરવાળા, તો એમાં આપણે બીજા શબ્દો ઉમેરીશું. રેતી, દરિયા કિનારો, શંખલા, મીઠું, મરજીવા, તરવૈયા, વહેલ, સહેલ, સહેલાણીઓ, શાર્ક, કરચલો, કાચબો, સમુદ્ર, સાગર, અખાત, સૂર્યોદય, સૂર્યાસ્ત, લહેર, ખાણીપીણી, મોજ મસ્તી, રેતીના મહેલ, રેલમછેલ, છબછબિયા અને હિલ્લોળા. પ્રશ્ન નંબર 50, ઉપરના શબ્દોમાંથી સરખા પ્રાસવાળા શબ્દો શોધીને લખો, તો પહેલું આવશે વહેલ તો સહેલ, ખાણી તો પીણી, માછલા તો છીપલા અને મહેલ તો રેલમછેલ. પછી આપેલું છે પ્રશ્ન નંબર 51, સરખા પ્રાસવાળા શબ્દોને આધારે કવિતામાં નવી કડી ઉમેરો, તો જવાબ આવશે મહાસાગર આવે વહેલ, ઊંડા જળમાં કરતી સહેલ. તો બાળમિત્રો, આજે આપણે સરસ મજાના પ્રશ્ન 50 પછી 51 જોયો. તો આગળના વિડીયોમાં પણ આવી જ રીતે નવા વિડીયો સાથે ફરી મળીશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.